નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટની સુવિધા ઊભી કરાઈ. ધારી પોલીસ સ્ટેશન વિસ્તારના સિવળ ગાળે વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો. પોલીસે પ્લાસ્ટિકના બે બેરલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. દેશભરમાં કોરોનાના ભય વચ્ચે લોકો જીવન ગુજારી રહ્યા છે, ત્યારે તંત્ર અને સરકારની કામગીરી પર અનેક આક્ષેપો વચ્ચે અમીરગઢ તાલુકાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા તંત્રની મંજૂરી લઈને કોવિન હોસ્પિટલ ઊભી કરી સેવાનું ઉમદા કાર્ય કર્યું છે. માલપુર તાલુકાના તિસ્કી ગામે મંદિર અને ગામ પંચાયતમાં થઈ ચોરી. રિયાસતની રાજવી નગરી રાજપીપળાનો વાડિયા પેલેસ કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો ગણાય છે. આજે હેરિટેજ દિવસ વાડિયા પેલેસની આન બાન શાન સાથે રાજપીપળાવાસીઓ તેનું ગૌરવ અનુભવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે, તેવામાં હોસ્પિટલ પણ ફૂલ થઈ જવા પામી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં પણ હવે કોરોનાનો કહેરને લઈને સતર્ક બન્યા છે અને ગામ પંચાયતો દ્વારા જાહેરનામું બહાર પાડી ગામડાઓમાં લોકડાઉન લગાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે ધરખમ વધારો થતાં પ્રાંતિજ પાલિકા દ્વારા પણ પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનાના કેસોમાં વધારો થતાં પ્રાંતિજના વેપારીઓ દ્વારા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી બજારના સમયમાં ફેરફાર કરી રવિ સોમ બે દિવસે છેક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારે સંપૂર્ણ બજાર સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલ ખાતે પણ પંચાયત દ્વારા આજે મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં કોરોનાના સંક્રમણને લઈને ગામમાં આવેલી દુકાનના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનાનો વાયરસ ફરી વળતા ગામડાઓની હાલત પણ બગડતી જાય છે, ત્યારે પ્રાંતિજના નનનપુર ખાતે નવા હરિજન મહિલામાં કોરોનાના સંક્રમણ વધતા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો અને ગામના સરપંચ સહિતની ટીમ આરોગ્ય સ્ટાફ સાથે કામે લાગી હતી. અમદાવાદ જીએમડીસી બાદ કાકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ. અમદાવાદમાં કોરોનાની સંક્રમણની ચેન તોડવા વેપારીઓ આવે આગળ, શહેરના અનેક માર્કેટો સ્વયંભૂ બંધ. માસ પ્રમોશનની જાહેરાતથી શાળાના સંચાલકોમાં ફીના મુદ્દે ફેલાયો ફફડાટ. અમદાવાદ ખાતે વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસને ભાગવું પડ્યું. કોરોનાનું હોટસ્પોટ બન્યું અમદાવાદ, 24 કલાકમાં 3200થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઓક્સિજનની અછતથી પટનામાં હાહાકાર, અધિક્ષકે પદમુક્ત થવા અપીલ કરી. દેશમાં કોરોનાની બીજી લહેર, જૂના તમામ રેકોર્ડ તોડ્યા. એક જ દિવસમાં 2.5 લાખથી વધુ નવા કેસ. ઓક્સિજન પર 12% અને વેન્ટિલેટર પર 20% જીએસટી, કોંગ્રેસે કહ્યું કર મુક્ત કરો. ડોક્ટરોની પીએમ મોદીને વિનંતી, ઓક્સિજન વગર મરતા લોકોને દેખવા અસહ્ય. રાયપુર હોસ્પિટલના આઈસીયુમાં લાગી આગ, 5 લોકોના મોત. ભોપાલની સરકારી હોસ્પિટલમાંથી 850 રેમડેસિવીર ઇન્જેક્શનની ચોરી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.